માંડવી એપીએમસીમાં ખેડૂત વિભાગની 8 બેઠકો પર બિનહરીફ ઉમેદવારો વિજયી બન્યા હતા. આ વિજયી ઉમેદવારોમાં 6 ભાજપના તથા 2 કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનેલ છે. ખેડૂત વિભાગની ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારી પત્રકો ભરાયેલ હતા, જેમાં આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે 3 ઉમેદવારો ઉમેદવારી પત્ર પાછું ખેંચતા 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલ છે. શિવજીભાઈ સંઘાર, કેશુભા પારસિયા, અમૃત છાભૈયા, શ્યામજીભાઈ છાભૈયા, પ્રવીણભાઈ વેલાણી, મનુભા જાડેજા, ઝાલુભા જાડેજા બિનહરીફ વિજયી જાહેર થયેલ હતા તથા કચ્છ લોકસભા બેઠકના નિરીક્ષક શ્રી દિલીપભાઈ ત્રિવેદી અને માંડવી તાલુકાના ભાજપના અગ્રણીઓએ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. આ અંગે કચ્છ લોકસભા બેઠકના નિરીક્ષક શ્રી દિલીપભાઈ ત્રિવેદીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. માંડવી ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની જે કંઈ ખેડૂત વિભાગની 8 બેઠકો માટેની ચૂંટણીના ફોર્મ 28 તારીખે ભરાયેલા હતા અને આ ફોર્મ ભરાયા ત્યારે 11 ઉમેદવારો ફોર્મ ભરેલા હતા, પરંતુ માંડવી મુદ્રા વિભાગના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહજી, માંડવી અમારા સંગઠન તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ચંદુલાલ સુરેશ અને રાજુભા, એ બધા સાથે મળીને એક પ્રયાસ એવો કર્યો કે ચૂંટણી સમરસ થાય અને બિનહરીફ થઈ જાય. એટલે એ દૃષ્ટિએ બધા જ આગેવાનોની સમજાવટથી અને બધા જ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખી અને ચૂંટણી સમરસ થાય તો સૌનો સાથ વિકાસ, ખેડૂતોના હિતમાં અને ખેડૂતોના કાર્યમાં વિશેષ લાભ કરી શકાય અને આગામી વર્ષમાં જે કંઈ ખેતીવાડીને લગતા પ્રશ્ન હોય માર્કેટયાર્ડના તો સૌ સાથે બેસીને એનું નિરાકરણ કરે એ હેતુ સર માન્ય ધારાસભ્યશ્રીએ અને અમારા તમામ માંડવીના આગેવાનશ્રીએ અને જે કંઈ ઉમેદવારોની પસંદગી હતી એ અમે સમજાવટથી કરતા આજે ભગવો લહેરાયો છે. ભાજપને સ્પષ્ટ બહુમતી એટલે કે 8માંથી 6 ઉમેદવારો ભાજપના જ ચૂંટાયા છે. 2 ઉમેદવારો પણ વર્ષોથી કોંગ્રેસના ઉમેદવારો હોય છે અને એ દર વખતે ચૂંટાતા હોય છે, પણ એમણે પણ સમરસતા દાખવી અને બિનહરીફનું વાતાવરણ જે કર્યું છે એ એક માંડવીના રાજકારણમાં નવું સીમાચન રૂપ બની રહેશે અને આ પ્રયત્નમાં જે કંઈ માંડવીના ખેડૂત આગેવાનોને સૌએ સાથ સહકાર આપ્યો છે એ બધાને પણ હું અભિનંદન આપું છું અને જે કંઈ 8 ઉમેદવારો ચૂંટાઈને બિનહરીફ થયા છે તો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી અને માંડવીના વિકાસમાં તેમનો ફાળો અગ્રસર રહે એવી એમને હું શુભકામના પણ પાઠવું છું.